સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. મારા દાગીના, મારી માએ મને કેટલા કિંમતી ઘરેણા, ઘરેણા ચોર અને છે ને તે પણ તિજોરી સાફ કરી જશે. અરે સની પણ બહાર ગામ ગયો છે. એવું કરો, તમે મહેતાને ફોન કરો. મહેતાને ફોન કરું જ છું. હા મહેતા, ચોર છે, ગુસ્સા છે. હા તો સારું છે કે ચા પાણી પીવડાવો, હું કાલે સવારે આવી જવા. પોલીસ ને ફોન કરી દેજે. અડધી રાત્રે પોલીસ ક્યાં મળે, એ પણ સુતા હોય. કઈ પેટ્રોલિંગ બેટ્રોલિંગ પણ જતા નથી, એ પણ સુતા હોય. અરે પણ તું ચાલો એક કામ કરું, જાઉં છું, જોઉં છું, કોઈ પોલીસ પોલીસ મળે તો લાવું બસ. હા હા, એક મિનિટ, તું કર, તું 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 કર, લાવ, મને આપી દે, મને આપી દે. મારો દીકરો જાડેજા, ઇન્સ્પેક્ટર જાડેજા છું હું. ઓ જાડાભાઈ, જાડાભાઈ. અરે જાડાભાઈ નહીં, ઇન્સ્પેક્ટર જાડેજા. હા જાડેજાભાઈ, જાડેજાભાઈ, આ તો અમારા સલીભાઈ છે. હા આ છે ને અમારા શેઠ ચંપકલાલ છે, અને આ એમના દીકરા છે સલીભાઈ. બધા ઘરના જ છે. આ બધા ઘરના જ છે? તો રાત્રે 2 વાગે ફોન કોણે કર્યો હતો? વાહ સાહેબ, ગુડ ક્વેશ્ચન. હા થેન્ક યુ. એ ફોન મેં કરેલો સાહેબ. તમે રાત્રે 2 વાગે મને ફોન કર્યો ચોર પોલીસ રમવા માટે? તમે બોલો. પરમ દિવસે છે ને 30 બસ છે, એટલે છે ને તમારી વ્યવસ્થા થઈ જશે.
અચ્છા અચ્છા ઓકે, આ વખતે તો આ લોકોને હું જવા દઉં છું, પણ જો બીજી વાર તમારા નાદાનોએ કંઈ કર્યું ને તો સીધા લોકઅપમાં. જાડેજા ઇન્સ્પેક્ટર જાડેજા. સાહેબ, બધાને બબ્બેટ ના મારું કે નહીં? ભાઈ હવે બધું પતિ એટલે બધું પતિ હવે અને હવે શું હવે? ચાલો ચાલો હિમસિંહ, જવા દો એ લોકોને. મારો છોકરો. હા છોકરો, આવો છોકરો. હા, કે પોતાના જ ઘરમાં ચોરી કરે? ચોરી નહીં, પૈસા લેતો હતો. તે રાત્રે 2 વાગે તે પણ માસ્ક પહેરીને. શું તમે પણ અડધી રાતે? એ સલીભાઈ, એ સલી, આ માસ્ટર પ્લાન ક્યારે બનાવ્યો? એ નહીં ચાલે વાઘ મારે, આ બધું નહીં ચાલે. આઈ ઓલવેઝ સેડ 3D, 3D. Discipline, determination and dedication, which you don't have. પહેલા 50,000 બેગ એક મહિનાની વેચાતી હતી અને હવે માત્ર 50 બેગ. આખા સ્ટાફમાં 50 માણસો છે, પર બેગ પર પર્સન. ઇઝ ઇટ ધેટ ટ્રુ? એટલે આઈ એમ સિમેન્ટ કી. નો 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 નો, આ બધું નહીં ચાલે. આઈ નીડ ડાયનેમિક એન્ડ એન્થુઝિયાસ્ટિક પર્સન, રાઈટ? ને આ લોકો નાલાયકો આખો દિવસ વોટ્સઅપ અને ચેટિંગ અને ગેમિંગ રમતા હોય છે. અરે હા સર, આજે હું તમને એ જ કહેવા આવવાનો હતો. આ બધા જ કામચોર થઈ ગયા છે, આખો દિવસ મોબાઈલમાં ગેમ અને વોટ્સઅપ પર ચેટિંગ જ કરતા હોય છે. ઓકે સર. વોટ ઓકે? આ બધું નહીં ચાલે. એક કામ કરો, પેપરમાં એક સારી એડ આપો. આઈ નીડ યંગ એન્ડ ડાયનેમિક પર્સન, ગોટ ઇટ? યસ સર. યુ કેન ગો નાઉ. થેન્ક યુ સર. હેલો. હા સર. માઇન્ડ યુ 3D. ચશ્મા 3D. હા સર, 3D. ઓકે સર, થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્કિંગ યુ ઇન એન્ટિસિપેશન, સિન્સિયરલી, ચંપક ઝવેરી, ઝવેરી એન્ડ ઝવેરી સન્સ. અરે મહેતા, આ ડોબાણીનું શું થયું? ઓ, એને તો બહુ મોટો ઓર્ડર છે સર. હું ઓર્ડરની વાત નથી કરતો, પેમેન્ટનું શું થયું? આવી જશે, આવી જશે. ક્યારે ક્યારે આવી જશે? 10 વર્ષ પછી. મહેતા, તમને ખબર છે કે મારે અહીંયા વેપારીઓને દર મહિને પેમેન્ટ કરવાનું હોય છે. અરે ડોબાણી એક એક વર્ષ સુધી પેમેન્ટ નથી કરતો અને છતાં તમે ડોબાણીનો ઓર્ડર લે જ કરો છો. ટર્નઓવર છે જી, ટર્નઓવર. મેં તમને ટર્નઓવર વધારવાનું કહ્યું. હા, એ પણ ડોબાણીનો ઓર્ડર લઈને. તમે નથી કીધું પણ મેં તમારું મીઠું ખાધું છે. હવે ગોળી ખાશે. મારી પણ કઈ જવાબદારી બને કે નહીં તમારા પ્રત્યે? ભાઈ, તું જવાબદારી નહીં લે, જવાબદારી નહીં લે. ભાઈ, તું જ્યારે પણ જવાબદારી લે છે ને ત્યારે લોકોને જવાબ આપવાનું મારે માટે બહુ અઘરું થઈ જાય છે. હા, તું ઊભી શું છે? કામ કરો કામ. હા, અહીં બધી લપ ચાલે છે. જાઓ. આ ડોબાની છે ને તે એક દિવસ મારી ઓફિસમાં આવીને. હેલો માય ડિયર. બિહેવ યોર સેલ્ફ. પણ એ જ વાત તો કરું છું. એક્સક્યુઝ મી, મને બહુ કામ છે. ઓકે, મને છે ને તમારી સાથે વાત કરવાની ફુરસત નથી. ઓહો, ઓકે. ફિગર્સ તમે મને નહીં સમજાવો. આ જો ફિગર્સ બળતા નથી એને મેચ કરો. પોપ, આઈ એમ હિયર. કેટલા વાગ્યા? પોપ, તમે મને ટાઈમ પૂછો છો? તમે ઘડિયાળ પણ નથી પહેરતા? છે પણ બંધ છે. મેં કેટલી વાર કહ્યું કે બંધ ઘડિયાળ ના પહેરાય એ અપશુકન કહેવાય. આપણે ઘડિયાળની વાત કરવા માટે ભેગા થયા છીએ. અરે શું એટલો નવરો છું કે આખો દિવસ બેસીને ઘડિયાળ જોયા કરું? સિદ્ધિ, ટાઈમ ઇઝ મની. શાંતિ રાખ, આ તારો આવવાનો સમય છે. પોપ, અહીંયા કેટલો કંટાળો આવે છે. સાચી વાત છે, મને પણ બહુ કંટાળો આવે છે. તો શું કરીએ? ક્લબ ખોલીએ, ડીજે ચાલુ કરીએ. ઓ વાવ, વોટ અ ગ્રેટ આઈડિયા. પોપ, ક્લબ, ડીજે, મ્યુઝિક. લે ફાઇલ લે, એમાં ઓર્ડરના હિસાબના પેમેન્ટ જોઈ લે. શું વિચારો છો પપ્પા? કઈ નહીં બેટા, એ જ કે મારી દીકરી કેટલી મોટી થઈ ગઈ છે. આજે પુષ્પા હતે તો હા
છું પાપા. ફરીથી બેટા, તું મને છોડીને ચાલી જશો તો મારું શું થશે? આટલા વર્ષો મેં તને માં અને બાપનો બેવડો પ્રેમ આપ્યો છે. અને તમને કોને કીધું કે હું તમને છોડીને જવાની છું? બેટા, મેરેજ તો તમને મેરેજની ચિંતા સતાવી રહી છે. ચિંતા તો થાય ને, બાપ છું તારો. પપ્પા, તમે ટેન્શનમાં બિલકુલ સારા નથી લાગતા. ડોન્ટ વરી, બસ એક સરસ મજાનો છોકરો મળી જાય. અરે હા, આપણા પેલા રમેશભાઈનો દીકરો છે ને. કોણ? એ ઉલ્લુકા પઠ્ઠા, ચોર, ડાકુ, બદમાશ, લૂંટેરા? એઓ 24 કલાક એના વાળમાં તેલ લગાવીને ફરે છે એ? યુ બટ હી ઇઝ માસ્ટર ઇન કમ્પ્યુટર. હા, બટ મને માસ્ટર નહીં જોઈએ, મિસ્ટર જોઈએ. અને મને લાગે છે કે એ હું પોતે શોધી લઈશ. યુ મીન લવ મેરેજ? ના, લવ બોમાં મને ઇન્ટરેસ્ટ નથી. ઇટ્સ અ વેરી સ્ટુપિડ થિંગ. હું તો મેટ્રિમોનીથી કરીશ. મેટ્રિમોની? પણ બેટા, આ બધું સેફ નથી હોતું. અને આમ તો કોઈ અજાણ્યો માણસ આપણને ભટકાઈ જાય અને આપણે ફસાઈ જઈએ તો? મને એવું નથી લાગતું. મને લાગે છે મેટ્રિમોનીમાં વાઇડ સિલેક્શન મળે, એટલે તમે જાતે જ ચેક કરી શકો છો અને પછી જ તમારે આગળ વધવાનું છે, એટલે મેરેજ કરવાનું છે. નહીં તો ટ્રેડિશનલ અને લવ મેરેજ, યુ ઇટ્સ અ વેરી હોરિબલ થિંગ. આઈ નો બેટા, મારી દીકરી કોઈ આલતુ ફાલતુને પસંદ કરશે જ નહીં. આઈ ટ્રસ્ટ માય ડોટર, ડિયર ડાર્લિંગ ડોટર. અગેન 3D? યા પાપા, એ 3D ક્યારે છોડશો? લવ યુ બેટા. લવ યુ ટુ પાપા. બોલો. હા તો મારા દીકરા માટે મારે શું કરવું પડશે? તમારે એક ફોર્મ ભરવું પડશે. અચ્છા, એટલે પહેલા ફોર્મ ભરીશું અને ત્યાર પછી તમે છોકરીઓ બતાવશો? ના 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 ના, પહેલા ફોર્મ ભરો, પછી ફીના પૈસા ભરો, પછી અમે છોકરીઓ બતાવીશું. ફી? અરે પણ નેટ પર તો બધું આજકાલ ફ્રીમાં મળે છે. દુનિયાભરની છોકરીઓ નેટ પર ફ્રીમાં જોવા મળે છે. બોલો. હા હા, નેટ પર એ લોકો ફ્રીમાં છોકરીનો ફોટો બતાવી દે, પછી તમે એની ડિટેલ માંગો ને તો એ લોકો સિલ્વર પ્લાન, ગોલ્ડન પ્લાન, પ્લેટિનિયમ પ્લાન એમ કરીને 15,000 થી 20,000 રૂપિયા ફી માંગી લે. અરે ભાઈ, પણ આ તો સમાજ સેવાનું કામ છે. કેટલા લોકોના આશીર્વાદ મળશે તમને. તમે મને એ કહો કે હું તમને છોકરી બતાવવાની જગ્યાએ આશીર્વાદ આપી દઉં અથવા આશીર્વાદ બતાવી દઉં તો ચાલશે? અરે અરે ભાઈ, કેવી વાત કરો તમે. નહીં નહીં, તો બી કેટલી ફી છે? ફક્ત 5,000 રૂપિયા એક વર્ષના. 5,000 રૂપિયા ફક્ત એક વર્ષના? હા. એક છોકરી સરેરાશ 500 રૂપિયામાં પડે, બરાબર. એટલે એક મહિનામાં એક પાત્ર જોવા મળે. હું તમને એમ કહેતો હતો ભાઈ કે અમે અમારો છોકરો તમને બતાવીશું તો એના તો અમને પૈસા મળશે ને. અરે કમાલની વાત કરો છો. તમે છોકરી શોધવા માટે આવ્યા છો કે તમારા છોકરાને ગીરવે રાખવા માટે આવ્યા છો? હું તો ગણતરી તો કરવી પડે ને ભાઈ. હા હા, ગણતરી. મારા એક સવાલનો જવાબ આપો. હા, તમારા લગ્ન થઈ ગયા છે? કેવી વાત કરો. ના ના બોલો. અરે ભાઈ, હું મારા દીકરા માટે લગ્ન માટે છોકરી શોધવા આવ્યો છું અને તમે મને કહો છો કે મારા લગ્ન થયા છે કે નહીં? અચ્છા, હવે તમે મને ગણતરી કરીને એ કહો. જી. તમારી વાઈફ તમને કેટલામાં પડી? ઓ ભાઈ, ગણીને ગણીને. ભાઈ ઓ, કેવી વાત કરો છો. તો તમે પણ એવી જ વાત કરો છો? તમે મજાક કરો છો. શરૂઆત કોણે કરી? આમ કેલ્ક્યુલેટર લઈને છોકરી શોધવા નીકળશો તો છોકરી નહીં મળે. અરે ભાઈ, આ તો હું જનરલી ગણતરી કરતો હતો. કરો, હું તો કહું છું ગણતરી કરો, પણ એ વેપાર ધંધામાં. આ લગ્નના પ્રસંગમાં ગણતરી ના થાય. શું છે, એક બહુ જ મોટા વેપારીએ પોતાની એકની એક દીકરીના લગ્ન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. 4 મહિના પછી એના ડિવોર્સ થઈ ગયા.
હવે મને કહો એ વેપારી ને એ છોકરી કેટલામાં પડી? અરે નહીં નહીં ભાઈ, તમે તમે આવી બધી વાતો કેમ કરો છો? આ બધું છોડો ને, તમે સમજતો નથી. આજકાલના લોકો લગ્ન પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખે છે, પણ આવી 5000 રૂપિયા જેવી ફી આપતા નથી. પછી શું થાય છે ખબર છે? છોકરી બનાવટી નીકળે, અને અમારી જેવા મેરેજ બ્યુરો ચલાવનારા બીજા લોકો એ પણ બનાવટી નીકળે, અને લગ્ન પછી છોકરી પૈસા જર જવેરાત લઈને રફુ ચક્કર. હું જરા વિચારીને કહું તમને. જી જી જી, વિચારીને આપજો, ગણતરી કરીને નહીં. બહુ મજાક કરો છો તમે. યા ડબ્બુ, ઓફિસમાં એકદમ બોર થઈ ગયો છું. કેમ? કંઈક નવું કરવું છે, કંઈક ડિફરન્ટ. રોમાંચ હોય, એક્સાઇટમેન્ટ હોય. સની, હા શું છે નવું કરવા જેવું? આટલો સારો તારા પપ્પાનો ટેક્સટાઇલનો બિઝનેસ છે, એમાં તારે કંઈક નવું કરવું છે? મારા પપ્પાને જો, કેટલો બકવાસ બિઝનેસ લઈને બેઠા છે. પ્રોપર્ટીની દલાલી, કોઈ દલાલી આપતું નથી, બધા ગોળ 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 ફેરવ્યા કરે છે. હા, અને મારા બાપા કહે છે બેટા રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. એમને કોઈને ફ્લેટ બતાવો હોય ને તો એમની બાઇકમાં એક ટીપુ પેટ્રોલ નથી હોતું. પછી કોઈને ફોન કરે અને એમ કહે કે તમે આવો, હું તમારી પાછળ બેસું. યાર શું ઇજ્જત રહી જાય આમાં. આજો પરી આવી ગઈ. હાય ગાઈસ. હાય, શું છે નવું? પરી, તારે પણ નવું. કેમ, શું થયું? આપણા સનીભાઈ કહી રહ્યા છે કે કંઈક નવું કરવું છે. વેસે આ આઈડિયા ખોટો નથી, મને પણ ફેશન ડિઝાઇનિંગ કરવું છે, અને ફૂડ ફેશન ને ફિલ્મ્સનો જ ટાઈમ છે. ફેશન ડિઝાઇનિંગ? પેલો દરજી કામ કરે તેવું. એટલે આપણો ગણપત ટેલર પણ એ જ કરે છે ને. વોટ? તમારા લોકોનો છે ને એક પ્રોબ્લેમ છે, તમે લોકો મોટું વિચારી જ નહીં શકતા. મોટું વિચારવાનું? એક કામ કર ભરી, આને બોલવા દે. બોલ. અભી નહીં, મારો સમય આવે ને ત્યારે. હેલો. હેલો. નમસ્કાર. નમસ્કાર, શ્રી મેરેજ બ્યુરો બોલો. તમારે ત્યાં ગુડ લુકિંગ, વેલ એજ્યુકેટેડ અને સારા ફેમિલી બેકગ્રાઉન્ડ વાળા છોકરાઓ તો હશે જ ને? છે ને, પણ કોના માટે? મારા માટે. અરે મેડમ, કેન્ડિડેટ્સની તો ફાઇલ પડી છે, તમને કેટલા જોઈએ? એ ગાંડા શું વાત કરે છે? નહીં, એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારે કેવો કેન્ડિડેટ જોઈએ? તમારી તારીફ. હવે હું હવે મારા મોઢેથી મારી તારીફ કેવી રીતે કરું? અરે તારીફ એટલે તમારો પરિચય, ઇન્ટ્રોડક્શન. ઓ, ઇન્ટ્રોડક્શન. ઓકે ઓકે ઓકે. માયસેલ્ફ બબલી. અને મને બાઇક રાઇડિંગનો ખતરનાક શોખ છે. અચ્છા. પાર્ટ ટાઈમમાં મોડેલિંગ કરું છું અને MBA છું. અચ્છા. અને ઘણી વસ્તુની શોખીન છું. મેડમ, તમે કામ કરો, તમે ઓફિસે આવી જાઓ અને ફોર્મ ભરી દો. રૂબરૂ? કેમ, હું ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકું? વેબસાઈટ તો હશે જ ને? નહીં નહીં મેડમ, અમે લોકો ઓનલાઈન ફોર્મ નથી ભરતા. એનું કારણ છે, આજકાલ ઇન્ટરનેટ પર લોકોના લફરા. એક છોકરીએ ઓનલાઈન કેન્ડિડેટની સાથે લગ્ન કર્યા. 4 વર્ષ પછી એને ખબર પડી કે એના 3 લગ્ન તો ઓલરેડી થઈ ચૂક્યા છે. સાચું કહું છું, તમારા સમ. અરે બાપ રે, તમે તો મને ડરાવી દીધી યાર. હવે તમે ડર્યા વગર આવી જાઓ. ચલો વોટએવર જે પણ હશે, એક કામ કરો, તમે મને એડ્રેસ લખાવી જ દો. હા હા, લખો. શ્રી મેરેજ બ્યુરો. પપ્પાને પણ આ જ ગાડી મળી લી હતી. આ ગાડીને તો કંઈક કરવું જ પડશે હવે.
જય કાલ ભૈરવ. ચિલ્લર. હા ભાઈ. આ મારા દાદાની બંદૂક છે. હા ભાઈ. ભૂરિયા દાદાથી આખું ગામ બીતું હતું. મોટા મોટા ગુંડાઓ ભૂરિયા દાદાને સલામ ઠોકતા હતા. બરોબર ભાઈ, બરોબર. પર ભાઈ, આ બંદૂક તો કાટ ખાઈ ગયેલી છે. ચિલ્લર, ત્યાં આ બંદૂકનું અપમાન નથી કર્યું, મારા દાદાનું અપમાન કર્યું છે. હા ભાઈ. પણ ભાઈ, બોલો, મુન્નાભાઈ તો એમ કહે છે કે બલિયાભાઈ પાસે કંઈ કામ નથી, આખો દિવસ કાટ ખાઈલી રિવોલ્વરમાં તેલ પૂર્યા કરે છે. મુન્નાની આ હિંમત! આ બલિયો છે, બલિયો, ભૂરા દાદાનો વારિસ. સાચું કહે છે ભાઈ, બરોબર છે. જા, હવે T20 ઓઇલ લઈ આવ. હા હા. આ બંદૂકને ઓઇલિંગ કરવાનું છે. લો ભાઈ. પછી જોઉં છું મુન્નાને. અરે ભલ ભલાના ચોકઠા અમે ફિટ કરી નાખ્યા છે. હા, અરે તમે એકવાર મેમ્બર તો બની જુઓ. હવે શું કહું, થોડા વખત પહેલા 80 વર્ષના ડોસાનું પણ ચોકઠું અમે ફિટ કરી નાખ્યું. ઇફેક્ટિવ હોય કે ડિફેક્ટિવ, બધાના ચોકઠા ફિટ થાય છે અહીંયા. વાહ! હે? વાહ! વાહ સરજી, શું સ્પીચ હતી! દિલ જીતી લીધું. પણ તમે? મેં તમને ફોન કર્યો હતો. અરે મેડમ, અહીંયા રોજ હજારો ફોન આવે છે અને ઉપરથી મેસેજ. હેલો સરજી, હું બબલી માલપાણી, MBA, મોડલિંગ, બાઇક રાઇડિંગ. અચ્છા બબલી, સોરી સોરી, માફ કરજો, હું ઓળખી ગયો. અરે સાંભળો. હા સર. મેડમ માટે જે પેલા કેન્ડિડેટના પિક્સ છે ને, એ જરા લઈને આવજો. અને પેલા એજ્યુકેટેડ કેન્ડિડેટના જરા જલ્દી લઈને આવજો. ઓકે સર. હું તમને પિક બતાવું છું, એ જોઈ લો. આપો એમને. લ્યો, તમારી જ ઉંમરના છે. આ શું છે સરજી? શું થયું? સારા છોકરા તો બતાવ. મેડમ, હવે આ છોકરાઓને અમે અહીંયા મેન્યુફેક્ચર તો કરતા નથી, અને એવું પણ નથી કે તમે ઓર્ડર આપો એ મુજબ અમે બનાવી આપીએ. અચ્છા, તમે ફોટો લાવ્યા છો? હા હા. અરે આ શું ભાઈ, આ પાસપોર્ટ સાઈઝનો ફોટો? અરે આવા ફોટા લઈને તમે પરણવા નીકળશો તો કોઈ તમારી સાથે લગ્ન નહીં કરે. હા, જરા સરસ મજાનો ફોટો પડાવો, એમને જુઓ. હા, મોડેલિંગ પ્રકારનો, મોડેલિંગ જેવા ફોટા પડાવો. સર, આને એનલાર્જ કરાવી લઉં? એનલાર્જ કરાવવાથી પણ કંઈ ફરક પડવાનો નથી. તમે આને ગમે એટલો એનલાર્જ કરાવશો તો તમે એમ માનો છો કે તમે રાજપાલ યાદવમાંથી અમિતાભ બચ્ચન થઈ જશો? હવે જોની લીવર ગમે એટલી કસરત કરે તો એ કંઈ થોડી રિતિક રોશન બની જવાનો હતો. વાહ બાય ધ વે, મને સારા છોકરાઓ બતાવો ને. કે તમને કેવો છોકરો જોઈએ? જુઓ, મેડમનું ફોર્મ ભરી દેજો. જાઓ. આ ફોટો નહીં ચાલે. સરસ મજાનો ફોટો લઈ આવો એટલે તમારું કામ આગળ વધે. આજકાલ આવા ફોટા તો અવસાન નોંધમાં પણ નથી ચાલતા, સમજ્યા? લો અને જાઓ. ભરી દો અને કઈ સમજ નહીં પડે તો પૂછી લેજો. સમજ નહીં પડે તો પૂછી. હા હા, પૂછી લેજો. શ્યોર. ગાડી નથી દેખાતી. અરે ત્યાં જશે, જુઓ ને બરાબર, શાંતિથી જુઓ. અરે શું બરાબર જુઓ ને શું શાંતિથી જુઓ? કાર કઈ નાની અમસ્તી વસ્તુ છે, કાર એટલે મોટી વસ્તુ હોય, સમજી? અરે શનિ લઈ ગયો હશે પણ. હા હા હા. તો આ બોલો. ભાઈ, સન્ની શેઠ છે? નથી, હું એનો ફાધર છું. ઓહો, લો તમારું સ્ટીયરિંગ ને લાવો 500 રૂપિયા. સ્ટીયરિંગ? અરે પૂરું જામ હતું, પૂરું જામ. એટલે મારું સ્ટીયરિંગ કાઢી નાખ્યું? ઓ માય ગોડ, તો બાકીની ગાડી ક્યાં છે? જુઓ, શેઠ સાથે વાત થઈ ગઈ છે અને મને 500 રૂપિયા આપી દો. અરે પણ શેઠ તો હું છું. તમે શેઠ છો? અરે એ શેઠ સાથે વાત થઈ ગઈ હતી, એમણે કીધું હતું કે મારા ઘરે જવાનું અને મારા માણસ પાસેથી 500 રૂપિયા લઈ લેવાના. અરે પણ શેના માટે 500 રૂપિયા? એ તો કહેશે શેઠ અમારી દુકાને આવેલા ને 15,000માં મારી સાથે સોદો કરેલો.
મારી ગાડી માત્ર 15,000 રૂપિયામાં. 15,000 નહીં, 14,400. આમે પણ તમારી કારમાં 220 કિલો હતું લોખંડ અને મેં એને 70 રૂપિયા કિલો ખરીદ્યું છે. મારી ગાડી કિલોના ભાવ પર વેચી નાખી? અરે તને બધા પાર્ટ્સની કિંમત ખબર છે? અરે સાહેબ, પાર્ટ્સની વાત નહીં કરો, અને પ્લાસ્ટિક ને લોખંડ જ હોય છે. મગજ મારી નહીં કરો અને મને 500 રૂપિયા આપી દો. લે ભાઈ લે, જોતા રહો. લે ભાઈ લે, ચાલ. તમારું ફર્નિચર, મકાન, કઈ પણ જૂનું વેચવાનું હોય ને તો મને કહેજો. એટલે ભાઈ નહીં, આ આખો બંગલો જ નવો છે, બધું જ નવું છે. જો આ ઘરમાં કઈ જૂનું હોય ને તો એ આને લઈ જા. શું શેઠ, અત્યારની પૂરમાં હું જ મળ્યો? મારી કાર છે ને પૂરેપૂરી આખે આખી કાર કિલોના ભાવે વેચાઈ ગઈ. અંકલ, 5,000 રૂપિયાની કાર 14,500 રૂપિયા અપાયવા તો પણ પોપ જુઓ. મૂર્ખ શિરોમણી, આજે મારી કાર વેચી છે, હવે મારો બંગલો વેચશે તો શું મારું દેવાળું કાઢવાનું છે? અરે પેલો 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 કબાડી વાળો, એ સાલો મારી આખી નાખી કાર લઈ ગયો અને સ્ટીયરિંગ હાથમાં આપી ગયો અને મને કહે લો સાહેબ આ જામ છે, નહીં ચાલે. અચ્છા સેઠી, એટલે સ્ટીયરિંગ તમારી પાસે છે? તારે શું કામ છે? અચ્છા, સ્કૂટર પર લગાડવું છે? વાહ શેઠજી, વોટ અ ગ્રેટ આઈડિયા! મારા સ્કૂટરમાં સ્ટીયરિંગ, તમે પાછળ બેસી જજો, ડબલ સીટ. અરે રે, તમે બંને મને ખરેખર ગાંડો કરી નાખશો. ભાઈ કઈક સમાચાર છે? ભાઈ કઈક મોટું વિચારી રહેલા છે. સાલુ, બધું બકવાસ છે. શું થયું ભાઈ? કોની ગેમ વગાડવાની છે ભાઈ? અરે અમે પણ બસ બહુ થયું, એક ફટાકડી મળી જાય ને. પણ છોકરી ક્યાંથી આવશે? તમે લોકો નહીં સમજો, આપણે લોકો કેમ પાછળ છીએ ખબર છે? કારણ કે આપણી પાસે એક સુંદર ફટાકડી નથી. કઈ છોકરી ભાઈ? અરે તું, અરે તને ખબર છે આ જેટલા મોટા લોકો છે ને એમની પાસે એક સુંદર મસ્ત સુંવાળી છોકરીનો હાથ હોય છે. હવે છોકરીનો હાથ કાપીને તો લાવી નહીં શકીએ ને ભાઈ. અરે એકવાર, બસ એકવાર કોઈ આવી જાય ને છોકરી મસ્ત આપણા ઘરે, પછી ઘર સેટ, ધંધો પણ સેટ, પછી તું જો મુન્નાને. પણ છોકરી આવશે ક્યાંથી? અરે એ તો વિચારું છું, સાલી મળતી જ નથી. હેલો, મે આઈ કમ ઇન? તમે ઓલરેડી અંદર આવી ગયા છો. ઓહ, આઈ એમ સો સોરી. મને કેન્ડિડેટ બતાવશો? આઈ મીન મેરેજ માટે. હા, અમે આવા તેવા જેવા બધા માટે કેન્ડિડેટ બતાવીને ચોખ્ખું ફિટ કર્યું છે. પણ તમારા માટે, યુ આર વેરી ફની. મારા માટે? હી ઇઝ નોટ ફની, હી ઇઝ સિરિયસ. આઈ એમ સિરિયસ, વેરી સિરિયસ. તમારી કસમ. અરે મારી મારી સોગંદ ખાવાની જરૂર નથી, પણ તમારે એટલે કોના માટે, મેલ કે ફિમેલ? What do you mean? He meant to say, are you looking for girl or boy? Oh, girls. I don't like girls. I love boys. સારા ભાઈ, એમનું ફોર્મ ભરી દો. મેલ કે ફિમેલ? અરે મને શું પૂછો છો, એમને પૂછો ને. આમનું નામ? જોઈતા મીન્સ આઈ વોન્ટ, જોઈતા ભાઈ. ઓહ, જોઈતા ભાઈ, ધેટ મીન્સ વોન્ટ. ઓ માય ગોડ. એ તો એમનું ખાલી નામ છે, અધરવાઇઝ નથિંગ ટુ વોન્ટેડ ઇન હિમ. તમારું નામ? માયસેલ્ફ સારાભાઈ, ગુડ મેન. ઓ માય ગોડ, જોઈતાભાઈ અને સારાભાઈ. સારા, ધેટ મીન્સ ગુડ. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. એ ગુડ મેન, એમનું ફોર્મ ભરો. ઓ ઓકે ઓકે ઓકે. તો તમારે કયા ટાઈપનો પાર્ટનર જોઈએ છે? મને છે ને જોઈતા એન્ડ સારા પાર્ટનર જોઈએ છે. અમે તો પ્રોપર વ્યવસ્થિત છીએ. હા, એ જ તો કહું છું, મને તમારા જેવા સારા અને વ્યવસ્થિત માણસ જોઈએ છે. ઓકે ઓકે, પણ હાઈટ, બોડી એવી કોઈ એક્સપેક્ટેશન? હા હા, હાઈટ, બોડી, લુક લાઈક સંજય દત્ત. ઓ, સંજય દત્ત, તમારી ચોઈસ તો સારી છે. હા, એની હાઈટ, બોડી, આઈ લાઈક સંજય દત્ત.
તો કાસ્ટની કોઈ? ના 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 ના, હું એમાં વિશ્વાસ કરતી જ નથી. તો આપણે કોઈ પણ ચાલશે. હા, કાસ્ટ કોઈ પણ ચાલશે. હા, પણ સંજય દત્ત. હા, હા હા, એક મિનિટ. હેલો પોપ. બદમાશ, ક્યાં છે તું? હા પોપ, મીટિંગ. તું? અરે મીટિંગ, અરે તે પણ ઓફિસ થી બહાર. બધો તારો બાપ કરશે. હા પોપ, અત્યારે સંભાળી લો ને તમે. મીટિંગ પતે એટલે હું આવું છે. તું પેલા એકવાર આવ ને, પછી તને જોઉં છું. હા પોપ, મને થોડું લેટ થશે, પછી આ પાર્ટી પણ જોવું પડે ને. તું છે ને તે તારી પાર્ટી ગઈ તેલ લેવા, તું જલ્દી જલ્દી નીકળતો. હા પોપ, અત્યારે હું બિઝી છું. હલો 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 હલો. મારા પોપને મારી બહુ જ ચિંતા થાય. હા ભાઈ, કેવું છે ભાઈ? ભાઈ કેવું છે ભાઈ? ઓ યાર, એટલે યાર એટલે ભાઈ મસ્ત રે. એ આવી 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 યાર, આવી એવર તો જત એવર. અબે જવા દે ને. ચાટકલે ધોઈ આવ. સમજો છો? સમજો છો શું? તમે છોકરીઓનું શું સમજો છો? વાહ, મારી વન્ડર વુમન, વાહ. બબલીઝ બેક. અમને તો છે ને સનીના ભવિષ્યની જરા પણ પડી જ નથી. હા તો શું કરું, શું કરું હું? હા, તમારી જેમ આમ ઘોડા દોડાવું? અરે તમે બંને પેલા ઘોડા પર ચડી બેઠા છો. અરે પેલાના કામકાજનું તો કોઈ ઠેકાણું નથી. શેઠજી, તમને અંદાજો નથી, સનીભાઈનો ઘોડો જે દિવસે દોડશે ને, પૂર પાટ દોડશે આમ તબલાક 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 તબલાક. અને તમે એકલો બિઝનેસ, એના આગળ કઈ વિચારવું જ નથી તમારે. એની પત્ની આવી જશે તો સેટ થઈ જશે. સાચી વાત છે ભાભીજી, તમે છે ને લગ્ન લઈ જ લો. ઓ અક્કલના ઈસકોતરા, શું લગ્ન લઈ લો? આ કઈ બજારમાં જઈને શાકભાજી લાવવા જેવી બાબત છે? પહેલા છોકરી તો જોવી પડે ને. એમ? અરે છોકરી છે ને આ પેલા દિનેશભાઈની, ઝીલ. ઝીલ? આહા, જાણે સુંદર સરોવર. આહા, તે ક્યારે જોઈ? જોઈ નથી તો શું થઈ ગયું? આ તો અહેસાસની વાતો છે શેઠજી. ફીલિંગ, યુ નો ફીલિંગ. તમે બંને ગાંડા છો અને મને ગાંડો કરી નાખશો. શું વિચારે છે તું? પ્લાન, બડા પ્લાન. કારણ કે હું કેવું કે હું કંઈ વિચારી નહીં શકતો. મોટા માણસની આ જ મુશ્કેલી હોય છે, એ લોકો નાનું વિચારી જ નહીં શકતા. સની, તું પ્લાન કહેશે કે આમ જ બકબક કરતો રહેશે? જો, પ્લાનની ચિંતા તું નહીં કર, પૈસો આવે ને એટલે તું જો. અને તારો બાપો તો પૈસા આપવાનો નથી. અરે મારો બાપ જ પૈસા આપશે. અને મારે કઈને પૈસા જોઈએ છે? તો વગર પૈસે એક નાની અમથી વડાપાઉની લારી પણ ખોલવી હોય ને તો પણ તેમાં 1-2 લાખ રૂપિયા લાગી જાય છે. સની, તું છે ને કોઈ ફરીથી છે ને કોઈ ઉટપટાંગ પ્લાન નહીં બનાવ. ઉટપટાંગ? આટલો મોટો બંગલો ખાલી છે, ધૂળ ખાઈ રહ્યો છે, તો કંઈ કામમાં આવી જશે. એટલે તું બંગલો વેચવાનું વિચારે છે? શેઠ છે?
કોઈ પણ આ ઘરમાં આવે છે તે બધા આ જ સવાલ પૂછે છે. શેઠ જેવું નથી લાગતું કે શું આ ઘરમાં બીજું પણ કોઈ શેઠ છે? અમારો મતલબ છે સની શેઠ. ઓ સની શેઠ, બેસો બેસો બેસો. ચાલો, બધાને સની પોતાને શેઠ કહે છે. હા બોલો બોલો બોલો. સર તમે? હું એનો ફાધર એટલે કે પિતાશ્રી. યુ આર લકી મેન, યુ આર લકી મેન. યોર સન ઇઝ વેરી ડાયનેમિક. વેરી. બસ એ જ પ્રોબ્લેમ છે. મજાક મજાક મજાક. તમારી સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે. અરે હા સર, બંગલો ખૂબ જ સારો છે. હા હા, સાચી વાત કરી, બહુ સરસ બંગલો છે. 60 લાખ તો આવશે જ નહીં. 60 લાખ? અરે 10 કરોડ નો બંગલો છે. હા પણ પૂરા ક્યાં મળે છે? જુઓ આપણે પેપર વર્ક કરી લઈએ બરાબર, અને ઘરના દસ્તાવેજ, અને પછી તો બધું. હેલો. અરે સની સર પણ આવી ગયા. હેલો સની સર. હેલો હેલો, તમે આવી ગયા. હા સો ફાસ્ટ. યસ સર. આ બધા શું નાટક છે? હા આ લોકો કોણ છે? નાટક? યુ મીન ડ્રામા તાવડે? યસ સર, નાટક એટલે ડ્રામા. ઇટ્સ બિઝનેસ પોપ, ઇટ્સ બિઝનેસ. અરે પણ એની સાથે આ બંગલાને શું લેવા દેવા? વેરી સિમ્પલ પોપ, આપણે બંગલાના દસ્તાવેજ એમને આપશું તો એ લોકો 60 લાખ રૂપિયા આપણને આપશે. આપણને એટલે તને, મને નહીં. ઓ પોપ, ડોન્ટ ટેક ઇટ પર્સનલી. હું એક જ તો છે, ઘી પડશે તો ખીચડીમાં જ પડવાનું છે. તાવડે, નાવ ધે આર ટોકિંગ અબાઉટ ઘી એન્ડ ખીચડી. યસ સર, રાઈસ વિથ દેસી બટર. પણ ઘી ક્યાં છે? હા મને મૂરખ સમજે છે. અરે તમે લોકો બેંકના ઓફિસરો બીજાના ઘરને ગીરવે મૂકવાની સલાહ આપો છો, તે પણ માલિકને પૂછ્યા વગર? પ્લીઝ માઇન્ડ યોર લેંગ્વેજ, અમે બેંકના માણસો છીએ. એવરીથિંગ ઇઝ લીગલ, અહીંયા બધું કાનૂની છે. કેમ તાવડે? યસ સર, વી આર લીગલ. લીગલ? તારું કપાળ. સર કપાળ એટલે તમારું ફોરહેડ. ફોરહેડ? વોટ હેપન ટુ માય ફોરહેડ? આઈ ડોન્ટ નો સર. શું ચાલી રહ્યું છે આ બધું? અરે આ લોકો આપણને રસ્તા પર નાખવા આવ્યા છે. રસ્તા? મેલમાં લઈ જવાની વ્યવસ્થાની ચાલે છે આ વાત? ચૂપ કર, મેલની વાત કરે છે તે. પહેલા એક ઝૂંપડું બનાવ. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? રસ્તો, મહેલ, આ બધી શું વાત કરી રહ્યા છો? ધીસ ઇઝ રિડિક્યુલસ. અમે બધી આ બધી ડિસ્કસ કરવા માટે આવ્યા છીએ? અમારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, અમે જઈ રહ્યા છે. પોપ પ્લીઝ પ્લીઝ ડોન્ટ વેસ્ટ ધેર ટાઈમ. આ આપણને કૂવામાં નાખશે. તાવડે હવે લોકો કૂવાની વાત કરી રહ્યા છે, બેંકને લોકો કૂવો સમજી રહ્યા છે. હા હા કૂવા કૂવા, આ તમારી બેંક છે ને કૂવા જેવી જ છે. તમે અમને પૈસા આપો કે અમારી પાસેથી પૈસા લો, તમે બંને બાજુ કમાવો. અને તમે જ્યાં ધંધો કરો છો ને તે પણ લોકોના પૈસા જ કરો છો. હા તો છે ડેડ, મનીનું રોલિંગ રોલિંગ, એને જ બિઝનેસ કહેવાય. અરે વાસ્યજી, નવો બિઝનેસ શરૂ કર્યો? ફેન્ટાસ્ટિક, ક્યા બાત હે, એક્સિલન્ટ એક્સિલન્ટ એક્સિલન્ટ. હે તાવડે, આ માણસ સમજદાર લાગે છે. યસ સર. અરે સમજદાર નથી, એકાઉન્ટન્ટ છે મગજ વગરનો. સેટી સમજદાર એકાઉન્ટન્ટ. ચૂપ કર, બધી સેક ચલ્લીની જમાત ભેગી થઈ છે અહીંયા. ચલો ચલો, ખાલી કરો ઘર મારું, ખાલી કરો. ચલો ઉઠો, ચલો જાઓ, ચલો. ઓ તમે પસ્તાશો, મારી વાત સાંભળો તાવડે. આ કેવા ભિખારી જેવા લોકો લોન લેવા માટે આવી જાય છે? 60 લાખ ની લોન લેવી છે અને ઝૂંપડા બનાવવા છે આ લોકોને. ધીસ ઇઝ ટુ મચ. ચાલો તાવડે નીકળીએ. ચલો 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 જાઓ. ભાઈ પેલો મુન્નાભાઈ બહુ હોશિયારી મારે છે, તમારી કેમ કરવાની વિચારે છે? ઈ સાચવવું પડશે ભાઈ, સાચવવું પડશે. પણ મારે નહીં, મુન્નાને. સાલો કાલનો આવેલો. ભાઈ બોલે છે બલિયાભાઈ છોકરી જોવે છે એટલે એની પનોતી શરૂ. પનોતી? સાલો પનોતી બોલે છે? હા એક વાર છોકરી મળી જાય ને, સાલું અહીંયા જમવાના ઠેકાણા નથી, દાળ ચોખા ક્યારે ખરીદ્યા નથી. એક વારે ઘર સંભાળી લે ને પછી આપણે ત્રણેયને જોઈ લઈએ છીએ, એને ખબર પડશે પનોતી કોને કહેવાય છે. બરોબર છે ભાઈ, બરોબર ને? ભાઈ પછી તો રોજ મરઘી મટન
દારૂ. ચૂપ કર, પેલા છોકરી તો જોવા દે. ભાઈ પેલો પિક્ચર માં કરે છે ને એવું કરો ને. શું? ઈચ લવ જેવું આપણે છોટે કરેલો ને છે ને, એ કહે છે બહુ સારું જાય છે. હા.